नमस्कार, આપ જોઈ રહ્યા છો લાઈટ 24 ન્યૂઝ અને હું છું આપની સાથે રોશની. નજર કરીએ ટોપ 10 ન્યૂઝ પર. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. 29 માર્ચથી ફરી કમોસમી વરસાદની શક્યતા, તો ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે સક્રિય. ભારે પવન સાથે પડી શકે છે માવઠું. હાલોલ નગરપાલિકાને અડીને આવેલા સાર્વજનિક બગીચામાં કેટલાક તોફાની અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. બગીચામાં બેસવાના બાકડાને તોડી નાખ્યા હતા. મા કાળીના દર્શને ગુડાપુર ઉમટ્યું છે. ચૈત્રી નવરાત્રિના પાંચમા દિવસે ભક્તો ભક્તિના રંગે રંગાયા, તો 700 પોલીસ કર્મીઓ યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે તૈનાત મચાવવામાં આવી હતી. ગુજરાતભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. સાબરકાંઠા ભરૂચમાં કાર્યકરો ટીંગા તોડી ધરણા પહેલા જ ઠેર ઠેર કોંગીની અટકાયત કરવામાં આવી. અમદાવાદમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ. પીસીબીની ટીમે દૂધેશ્વરમાં આવેલી ખાનગી ઓફિસમાં કરી રેડ. સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરતા ચારને ઝડપી પાડ્યા છે, તો 1,800 કરોડથી વધારેના પૈસાના વ્યવહાર મળી આવ્યા. બનાસકાંઠા જિલ્લામાં કેટલા કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે, ત્યારે બાબર તાલુકાના સનેસડા જાનાવાડાથી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં એક તરફ માવઠાના મારથી જગતના તાતને પડતા ઉપર પાટ જેવો ગાઢ થયો છે, તો બીજી તરફ બનાસકાંઠામાં ઈયળના ઉપદ્રવને કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. દેશભરમાં આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને લોકોમાં ભારે અસમજસ ફેલાઈ રહ્યું છે, અને 31 માર્ચ છેલ્લી તારીખ હોવાથી માહિતી બાદ અમરેલી વાસીઓમાં આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરવા માટે સવારથી સાંજ સુધી તપ કરવું પડી રહ્યું છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં મોડી રાત્રે બે શખ્સોએ છરીના ગાં ઝીંકી યુવકને રહેસી નાખ્યો. પોલીસે નાકાબંધી કરી હત્યાની શોધખોળ હાથ ધરી છે.